અને સમાચારના અંતમાં વાત કરીએ, સુરત મહાનગરપાલિકા કમિશનરે અર્બન પ્લાનિંગ ડિરેક્ટર સાથે મુલાકાત કરી અને સુરતની તાપી નદી સજીવન કરવા કરારો કરવામાં આવ્યા. રૂટ ખાતે બેરેજ રિવર ક્વોલિટી મોનિટરિંગ માટે સહયોગ મળશે. તાપી નદી બની નાણું, કાદવ વચ્ચે કણસતી તાપી, તાપીની સજીવનતા માટે સમજૂતી. તાપી નદીમાં થતી ગંદકીને લઈને સુરત મહાનગરપાલિકાએ નેધરલેન્ડના શહેર રોટરડેમ સાથે હાથ મિલાવ્યો છે. ગત વર્ષે વાયબ્રન્ટ ગુજરાતમાં સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી બાદ રોટરડેમની ટીમ ગત વર્ષે શહેરમાં પાણીના પડકારોની સમસ્યા સમજવા માટે સુરત આવી હતી. આ કરાર મુજબ રોટરડેમ શહેર સુરતની તાપી નદીને ફરી સજીવન કરવા પાલિકાને ટેકનિકલ સપોર્ટ કરી રહ્યું છે. પીવાના પાણી માટેના ક્વાન્ટિટી એટલે જે જથ્થો કેટલો મળે છે, કઈ રીતે એને મેનેજ કરી શકે, સાથે સાથે ક્વોલિટી એટલે કે ઓનલાઈન મોનિટરિંગ, બાયો મોનિટરિંગ એવા બધા સિસ્ટમ કરે છે, એ કઈ રીતે કરાવી શકે. રોટરડેમ શહેર પર સુરત જેવું હતું, ટેકનોલોજી દ્વારા તેમાં સુધારો આવ્યો છે, માટે જ રોટરડેમ સાથે કરાર કરવામાં આવ્યો. 1978માં પાણી ડિસ્ટ્રીબ્યુશન ક્વોલિટી પાણીનો જથ્થો દરિયાઈ તોફાનોનો સામનો કરતું હતું. સુરત પણ આવા પડકારોનો સામનો કરી રહ્યું છે. રોટરડેમમાં 10,000 ક્યુબિક મીટર પાણીના સંગ્રહ માટે જે તળાવ બનાવ્યા છે તેની નીચે મોટા પાર્કિંગ પ્લોટ અને મ્યુઝિયમ પણ છે. બધું 300 વર્ષ જૂની કંપનીઓ કરી રહી છે, જેનો ફાયદો આપણને થશે. એન્ડ જે યુવી રેડિએશન એવું ટેકનોલોજી યુઝ કરીને પાણીને પણ ટ્રીટ કરે છે, એવા ટેકનોલોજી છે. એ ટેકનોલોજી અમારામાં મોડિફિકેશન કરીને કઈ રીતે ચલાવી શકીએ અમારા સિસ્ટમમાં, એના માટેના થેરાપી યુઝ કરી રહ્યા છે. રોટરડેમ સિટીના સહયોગથી મનપાઓ તાપી નદીને પુનર્જીવિત કરવા માટે અતિ મહત્વના સૂચનો મેળવ્યા છે. એટલું જ નહીં, રોટરડેમના અર્બન પ્લાનિંગના ડિરેક્ટર એમિલ ક્લેપ સાથે એગ્રીમેન્ટ પણ સાઇન કરવામાં આવ્યા. તાપી રિવર રિસ્ટોરેશન સહિતના મુદ્દાઓ પર સુરતને ટેકનિકલ સહકાર અપાશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.